રઘુવંશી તરીકે ઓળખાતો લોહાણા સમાજ ભક્ત જલારામના ગુણોને પોતાનામાં આત્મસાત કરવા માટે જાણીતો છે. માણાવદરમાં જલારામ ટ્રસ્ટ દ્વારા અઠવાડિયામાં 3 દિવસ રવિવાર, મંગળવાર અને ગુરુવાર અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. વીરદાદા જસરાજજીની પુણ્યતિથિ નિમિત્તે માણાવદરના જલારામ મંદિરે ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં અન્નક્ષેત્રમાં સેવા આપતા 103 જેટલા સ્વયંસેવકોનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા વડીલોના હસ્તે જલારામ મંદિર માણાવદર નામની વેબસાઇટ લોન્ચિંગ કરવામાં આવી હતી. રઘુવંશી મહિલા મંડળ દ્વારા ફેન્સી ડ્રેસ હરીફાઈનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે હવે દર શુક્રવારે પણ અન્નક્ષેત્ર ચાલુ રહેશે. જ્ઞાતિ અગ્રણી ભનુભાઈ વિઠલાણી દ્વારા તેમના સ્વર્ગસ્થ પત્ની દેવીદેનના સ્મરણાર્થે વર્ષના 52 શુક્રવારે પ્રસાદના દાતા બન્યા હતા. અન્નક્ષેત્ર દરરોજ ચાલે એવી પણ નેમ લીધી હતી. અહેવાલ જિજ્ઞેશ પટેલ, માણાવદર. અમારા માણાવદર ની અંદર ગઈકાલે વીરદાદા જસરાજની પુણ્યતિથિ નિમિત્તે સર્વ જ્ઞાતિના સમાજના ભેગા થયેલ અને તેમાં દર અઠવાડિયાની અંદર 3 વાગે અમારી મહાપ્રસાદી ચાલુ હતી. ગુરુ, રવિ અને મંગળવારે અંદાજે 700-800 માણસજી મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા હતા. એનો વધારાનો એક દિવસ શુક્રવારની કાલે એના દાતા સ્વર્ગવાસ દેવીબેન ભનુભાઈ વિઠલાણી તરફથી જાહેર કરે. હવે અઠવાડિયામાં સર્વ જલારામ ભક્તોને અઠવાડિયામાં 4 દિવસ આ મહાપ્રસાદનો લાભ મળશે અને અંદાજે દર ગુરુવાર, રવિવારે, મંગળવારે 700-800 માણસો આ મહાપ્રસાદીનો લાભ રહ્યા છે. તો આવો સાથે મળીને આપણે સર્વ જલારામ ભક્તો મહાપ્રસાદીનો લાભ લઈએ. રામ પરેશ સાંગાણી. કાલે દાદા વીર દશરાજની પુણ્યતિથિ નિમિત્તે અમારે કાલે જલારામ મંદિરે પ્રોગ્રામ રાખેલ, તેમાં અમારા અન્ન ક્ષેત્રના 105 કાર્યકરોનું મોમેન્ટો આપી સન્માન કરેલ છે અને જલારામ મંદિરની નવી વેબસાઇટ લોન્ચ કરેલ છે, જેનું એડ્રેસ છે www.jalarammandirmanavardar.org.